હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આર્યમ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ધોરણ 12 વિષય બીએ ચેપ્ટર નંબર 7, તો કે અંકુશ, જેની અંદર આપણો સવાલ 1 અત્યારે કન્ટિન્યુ છે. તો કે જે સવાલ છે તે અંકુશ પ્રક્રિયાના તબક્કા સમજાવો, કે જેની અંદર આગળના વિડીયોની અંદર મિત્રો આપણે બે તબક્કા વિશે ભણી ગયા. તો કે ધોરણોની સ્થાપના અને માહિતી સંપાદન, કે એકની અંદર આપણે ધોરણો સ્થાપિત કરતા હતા અને બીજાની અંદર આપણે જે ધોરણો પ્રમાણે કામગીરી થાય છે કે કેમ, અથવા તો તેની ઉપર શું કરતા હતા, તો કે થયેલ કામગીરીની સાથે સરખામણી કરતા હતા અને તેના અહેવાલ આપણે ઉપરી અધિકારીઓ દ્વારા તેના ઉપરી અધિકારીઓને શું કરવામાં આવતા હતા, તો કે પરત કરવામાં આવતા હતા. હવે આજનો આપણો ત્રીજો તબક્કો શરૂ કરવાનો છે, તો કે કામગીરીનું માપન. હવે મિત્રો, આપણે જે પ્રમાણે ધોરણોની સ્થાપના કરી લીધી, ત્યારબાદ માહિતીનું સંપાદન એટલે કે ધોરણો પ્રમાણે કામગીરી થાય છે તે ચકાસી તે પ્રમાણેને શું કરવામાં આવે છે, તો કે અહેવાલો ભેગા કરવામાં આવતા હતા અને જે તે અધિકારીઓ સુધી પહોંચાડતા હતા. ત્યારબાદ એ જે કામગીરી છે તેનું શું કરવામાં આવે છે, તો કે માપન કરવામાં આવે છે. એટલે કે આપણે હજી તપાસી લીધી છે કામગીરીને શું કરે છે, તો કે તપાસાય છે. હવે એ તપાસાયેલી કામગીરીનું શું કરવામાં આવે છે, તો કે માપન, કે જેની અંદર પૂર્વ નિર્ધારિત ધોરણો પ્રમાણે શું કરવામાં આવે, કાર્યની સરખામણી. આપણે એ ધોરણોની સ્થાપના કરીને એ આપણે પહેલાથી કરી દીધી છે. જ્યારે કોઈ પણ કામગીરી શરૂ કરતા હતા ને, એ પહેલાં શું થાય, તો કે એનો ચોક્કસ માપદંડ નક્કી થાય. મેં તમને ઉદાહરણ આપેલું મિત્રો આગળના વિડીયોની અંદર, કે આપણે એક જે ચોક બનાવવાનો છે, એ ચોકની આપણી પાસે ઓછામાં ઓછી 35-40 પૈસામાં ચોક બનવો જોઈએ અને વધારેમાં વધારે એની કિંમત 60 પૈસા સુધી જવી જોઈએ. કેમ કે કંપની, આપણી જે કંપની છે, એ એક ચોક પાછળ ઓછામાં ઓછો 35-40% નફો મેળવવા માંગે છે. એટલે કે એ 35-40% નફો એને એક ચોક પાછળ ક્યારે મળશે, તો કે જો એ 1 રૂપિયામાં ચોક વેચે તો એને 35% મળવા જોઈએ. એટલે કે 35 પૈસા એને ક્યારે મળશે, તો કે એ માત્ર ને માત્ર 60-65% સુધી જો એમાં ખર્ચ કરશે. તો ખ્યાલ આવે છે મિત્રો? તો એ જે નિર્ધારિત કરેલ ધોરણો છે, એટલે કે આપણા જે 65 પૈસા સુધી ખર્ચ કરવાનો છે, બરાબર 0.65 પૈસા સુધી, એ શું છે, આપણું ધોરણ છે. તો એ ધોરણ સાથે શું કરવામાં આવે છે, ધોરણ પ્રમાણે કાર્યની સરખામણી કરવામાં આવે છે. અને એ સરખામણી કેટલી રીતે થાય છે, તો કે બે પદ્ધતિથી થતી હોય છે મિત્રો. એક તો છે સંખ્યાત્મક રીતે અને બીજું છે તો કે ગુણાત્મક રીતે. આ બે પદ્ધતિથી શું થાય છે, તો કે એની અંદર માપવામાં આવે છે કે હા ભાઈ, આપણે નક્કી કરેલું છે, ધોરણો જે નક્કી થયેલા છે કે 1 દિવસની અંદર ઓછામાં ઓછા 1000 ચોક બનવા જોઈએ. તો આ શું છે, એ સંખ્યાત્મક છે. ત્યારબાદ ગુણાત્મક, જે ચોક બની રહ્યા છે એની ક્વોલિટી જે છે એ શું થવી જોઈએ, તો કે જળવાવી જોઈએ. તો આ જે એની આપણી જે સરખામણીની રીત છે એ કેવી છે, તો કે ગુણાત્મક છે. તો આવી રીતે શું થતું હોય છે, તો કે એની સરખામણી થતી હોય છે. આ પણ શું છે, તો કે એક અંકુશ પ્રક્રિયાનો આપણો ત્રીજો તબક્કો, એટલે કે જે કામગીરી થાય છે કામગીરીનું શું કરવામાં આવે છે, તો કે ચોક્કસ પ્રમાણની અંદર માપન કરવામાં આવે છે. ત્યારબાદ ચોથો મુદ્દો, અથવા તો ચોથી આપણી જે તબક્કાની કારીગીરી છે, કામગીરી છે, અથવા તો જે ચોથો તબક્કો છે એ કયો છે, તો કે થયેલ કામગીરીની ધોરણો સાથે શું કરવામાં આવે, સરખામણી કરવામાં આવે. ધોરણોની સ્થાપના કરી દીધી હતી, ત્યારબાદ માહિતીનું સંપાદન કરેલું, ત્યારબાદ ત્રીજા તબક્કા તરફ આપણે કામગીરીનું માપન વધ્યા, અને ચોથો તબક્કો કે જે પ્રમાણે આપણી કામગીરી થયેલી છે એ કામગીરીને આપણે જોઈ ગયા કે સંખ્યાત્મક કે ગુણાત્મક રીતે આપણે એનું માપન કર્યું. તો એ જે કામગીરી થઈ ને એ કામગીરીને શું કરવામાં આવે છે, કે જે ધોરણો હતા ને ધોરણો સાથે શું કરવાની છે, તો કે સરખાવવાની છે. તો આ તબક્કામાં શું થાય છે, કે ખરેખર જે માહિતી થઈ છે અથવા તો જે કામગીરી થયેલી છે એ કામગીરીને શું કરવામાં આવે છે, તો કે ભેગી કરવામાં આવે છે, એટલે કે એકત્રિત કરવામાં આવે છે. અને આપણા જે શરૂઆતના જે ધોરણો હતા એ ધોરણો સાથે શું કરવામાં આવે છે, તો કે એ સ્થાપિત ધોરણો સાથે તેને સરખાવવામાં આવે છે. એટલે કે એની સરખામણી કરવામાં આવે છે કે આપણે જે નક્કી કરેલું છે એ પ્રમાણે જ કામગીરી થઈ રહી છે કે કેમ, તેની સાથે શું કરવામાં આવે છે, તો કે સરખાવવામાં આવે છે. અને એ સરખામણીના આધારે ખ્યાલ આવે છે કે કામગીરી કેટલા ટકા સિદ્ધ થઈ છે, અથવા તો કેટલા પ્રમાણમાં સિદ્ધ થઈ છે, અથવા તો કેટલા પ્રમાણમાં હજી સિદ્ધ થઈ નથી. એટલે કે આપણી જે કામગીરી હતી એ કામગીરી પૂર્ણ સાબિત થઈ છે અથવા તો પૂરેપૂરી સાબિત થયેલી નથી, આ બધી બાબતોનો ખ્યાલ ક્યાં આવે છે, તો કે ચોથા તબક્કાની અંદર. એટલે કે થયેલ કામગીરીને જ્યારે ધારાધોરણો સાથે જે માપદંડ હતો આપણો એ માપદંડ સાથે જ્યારે તેને સરખાવવામાં આવે ને, ત્યારે શું ખબર પડે છે, તો કે થયેલ કામગીરીનો ચોક્કસ આપણને અંદાજ આવતો હોય છે.
ત્યાર પછી અંતિમ તબક્કો છે તો કે સુધારાલક્ષી પગલાં. હવે આપણે આ ચારે ચાર તબક્કા જોઈ ગયા મિત્રો, કે થયેલ ધોરણોની સ્થાપના, માહિતીનું સંપાદન, ત્યાર પછી કામગીરીનું માપન અને થયેલ ધોરણોની થયેલ કામગીરીની ધોરણો સાથે સરખામણી. હવે અહીંયા આપણો પાંચમો મુદ્દો આવે છે અથવા પાંચમો તબક્કો છે તો કે સુધારાલક્ષી પગલાં લેવાના છે. એટલે કે જે આ કામગીરીની અંદર ચારે ચાર ધોરણમાં અથવા તો ત્રણે ત્રણની અંદર આપણને જે પ્રશ્નો ઉપસ્થિત થયા, એટલે કે જ્યારે થયેલ કામગીરીને ધોરણો સાથે સરખાવવામાં આવી ત્યારે સરખામણીની અંદર કંઈક આપણને વિક્ષેપો જોવા મળે છે, કંઈક આપણને ખામી જોવા મળે છે, કંઈક આપણને ત્રુટિ જોવા મળે છે. તો આ બધી સમસ્યા, ખામી, ત્રુટીઓને શું કરવામાં આવે છે તો કે એને સોલ્વ કરવામાં આવે છે. એટલે કે એના માટેના સુધારાલક્ષી પગલાં લેવામાં આવે છે. કેમ કે આપણો અંકુશની કામગીરી જ મિત્રો એ છે કે જે પણ કામગીરી અટકે છે અથવા તો જેના કારણે કામગીરી અટકે છે એ જે કારણ છે એને શોધીને શું કરવાનું છે તો કે દૂર કરવાનું છે. એટલે કીધું છે કે શું તો કે સુધારાલક્ષી પગલાં લેવામાં આવે છે. અંકુશનો આ કેવો તબક્કો છે તો કે છેલ્લો તબક્કો છે. કેમ તો કે હવે સુધારાલક્ષી પગલાં લેવાના છે. ચાર તબક્કા પૂરા થઈ ગયા. કાર્યનું મૂલ્યાંકન કરવામાં આવે છે. અંકુશના આ છેલ્લા તબક્કાની અંદર શું થાય છે તો આખું જે કાર્ય થયેલું છે કાર્યનું શું થાય છે તો કે મૂલ્યાંકન કરવામાં આવે છે. અને સ્થાપિત ધોરણો સાથે શું કરવામાં આવે છે તો કે તેને સરખાવવામાં આવે છે. હવે જ્યારે સ્થાપિત ધોરણો સાથે સરખાવવામાં આવે છે ત્યારે તેમાંથી ખબર પડે છે કે એમાં અમુક પ્રકારના વિચલનો છે અથવા તો નથી. જો એ વિચલનો જણાય તો એ વિચલનોને શું કરવામાં આવે છે તો કે દૂર કરવા માટેના ઉપાયો વિચારવામાં આવતા હોય છે. એટલે કે જે કામગીરી ચોક્કસ રીતે થવી જોઈએ તે પ્રમાણે નથી થતી તો કયા કારણોસર કામગીરી અટકે છે, એ જે વિચલનો આવે છે, એ જે વિક્ષેપો આવે છે તેને શું કરવામાં આવે છે તો કે શોધવામાં આવે છે. અને શોધીને એના માટેના શું કરવામાં આવે છે તો કે ચોક્કસ પ્રકારના પગલાં લેવામાં આવતા હોય છે કે જેની અંદર મુખ્યત્વે ત્રણ પગલાઓ છે મિત્રો, કે જેની અંદર પરિસ્થિતિમાં ફેરફાર કરીને એમાં સુધારો કરી શકાય. ત્યાર પછીનું પગલું છે કે પરિસ્થિતિમાં કોઈ પણ જાતનો ફેરફાર કરવામાં નથી આવતો. અને ત્યારબાદ ત્રીજું છે તો કે ધોરણોમાં ફેરફાર કરીને નવા ધોરણોની શું થાય છે તો કે સ્થાપના. એની અંદર પહેલું જોઈએ તો કે પરિસ્થિતિમાં ફેરફાર કરવામાં આવે છે, ફેરફાર કરવામાં આવતો નથી, એટલે કે પરિસ્થિતિમાં ફેરફાર ન કરવાનો. હવે અહીંયા જે આપણે થયેલ કામગીરીને ધોરણો સાથે સરખાવવામાં આવે છે ને, ત્યાર પછી એની અંદર ધારો કે કોઈ પણ આપણને આ જે વિચલનો મળતા હતા એ વિચલનો કેવા છે તો કે સામાન્ય જણાય છે. એટલે કે એ વિચલનો એટલા બધા નથી કે જેના કારણે આપણી જે કામગીરી છે એ ચોક્કસ થયેલી નથી. તો એવા જે સામાન્ય વિચલનો જણાય તો એ વિચલનોનો શું કરવામાં આવે છે એટલે કે સ્વીકાર કરવામાં આવે છે. ધારો કે આપણે કિંમત નક્કી કરેલી છે કે ઓછામાં ઓછું 60 પૈસા સુધી ખર્ચ થવો જોઈએ. તો હવે ધારો કે અહીંયા આપણને 58 પૈસા અથવા તો 62 પૈસા જેટલો ખર્ચ થાય છે, તો પણ જે તે કંપનીને અહીંયા કેટલો નફો થાય છે તો કે 38% જેટલો નફો થાય છે. કંપનીનો ગોલ કેટલો છે તો કે 35 થી લઈને 40% સુધીનો ગોલ છે. તો આ 35 થી લઈને 40% સુધીમાં 38% આવી જાય છે તો કે હા હા, અહીંયા 2% 3% વિચલન આવે છે, પરંતુ એ શું કરવામાં આવે છે, સામાન્ય વિચલન છે. એના કારણે શું થાય છે તો કે એ પરિસ્થિતિમાં ફેરફાર કરવાને બદલે જે કામગીરી થઈ રહી છે એ કામગીરી પ્રમાણે શું કરવામાં આવે છે તો કે જે તે કાર્યને કન્ટિન્યુ કરવામાં આવે છે. એટલે કે પરિસ્થિતિમાં કંઈ પણ જાતનો ફેરફાર કરવામાં આવતો નથી. હવે પરિસ્થિતિ બદલાય છે તો કે બીજી પરિસ્થિતિ કઈ આવે છે તો કે પરિસ્થિતિમાં ફેરફાર કરી વિચલનો દૂર કરવાના. હવે જે અહીંયા આપણે આજે 58 થી 62% જેટલું ચોકની પડતર કિંમત આવતી હતી, હવે એ ચોકની પડતર કિંમત અહીંયા આપણને થઈ ગઈ છે 70% જેટલી થઈ ગઈ. એટલે કે ચોક બનાવવામાં ઓછામાં ઓછો 70 પૈસા જેટલો ખર્ચ થઈ ગયો. તો હવે આ પરિસ્થિતિ કેવી થઈ તો કે કંપનીને અહીંયા માત્ર ને માત્ર 30% જ નફો મળે છે. તો આ પરિસ્થિતિમાં હવે શું કરશે તો કે પરિસ્થિતિની અંદર ફેરફાર કરી એ વિચલનો શું કરવામાં આવે છે તો કે દૂર કરવા માટેના શું કરવામાં આવે છે તો કે યોગ્ય પગલાં ભરવામાં આવતા હોય છે. એટલે કે સુધારાલક્ષી શું થાય છે તો કે અહીંયા પગલાં લેવાય છે. ખ્યાલ આવે છે મિત્રો આખા મુદ્દાની અંદર. ત્યારબાદ ત્રીજો સુધારાલક્ષી પગલું છે તો કે ધોરણોમાં ફેરફાર કરી નવા ધોરણોની સ્થાપના. કેમ કે અહીંયા આપણે જોઈ ગયા હતા તો કે ધોરણોની સ્થાપના કરવી પડતી હતી. હવે એ ધોરણો જે છે એ ધોરણોમાં એનો સમાવેશ ક્યાં થાય છે તો કે સુધારાલક્ષી પગલાંની અંદર આપણું જે ધોરણ હતું એ ધોરણોમાં શું કરવામાં આવે છે તો કે એની જે સ્થાપના થયેલી છે એમાં અંદર ચોક્કસ ધોરણની અંદર શું થાય છે તો કે ફેરફાર કરવામાં આવે છે. એટલે કે આપણે જે અહીંયા સ્થાપિત ધોરણ હતા ને એ સ્થાપિત ધોરણોને સતત સિદ્ધ થતા નથી. એટલે કે જે પ્રમાણે કામગીરી
કામગીરી નક્કી કરેલી છે એ પ્રમાણે શું અહીંયા કામગીરી થઈ, એક વખત 70% ખર્ચ થયો, એક વખત 58 થી 62% ખર્ચ થાય છે. તો જે ધોરણ નક્કી કરેલા છે એ ધોરણ પ્રમાણે જ દર વખતે કામગીરી થશે તે ચોક્કસ પ્રમાણે કહી શકાતું નથી. ઘણી વખત વધારે પણ થાય, ઘણી વખત ખર્ચ ઓછો પણ થાય. એટલે કે સતત ધોરણો, જે સ્થાપિત ધોરણો છે એ સતત સિદ્ધ થશે કે કેમ તે બાબત ચોક્કસ રીતે કહી શકાતી નથી. આથી એનો અર્થ એવો છે કે ઘણી વખત આપણે જે ધોરણ નક્કી કરેલા છે એ કેવા છે, તો કે 60 થી 65% નફો મેળવવો છે એ આપણું જે માપદંડ છે એ ધોરણ કેવું છે, તો કે ઊંચું છે. એટલે આથી શું થાય છે, તો કે એમાં ફેરફાર કરવો જરૂરી બને છે. પરંતુ ઘણી વખત પરિસ્થિતિ એવી પણ આવતી હોય છે મિત્રો કે જેમાં આજે ફેરફાર કરવો એ જરૂરી નથી બનતો. કેમ કે ધોરણોમાં ફેરફાર કરી નવા ધોરણો સ્થાપવા પડે, ક્યારે, જ્યારે ફેરફાર કરવો યોગ્ય લાગે તો. પરંતુ ઘણી વખત આજે આપણે નક્કી કરેલ ધોરણો છે તે પ્રમાણે કંપનીને નફો પણ થતો જોવા મળે છે. એટલે કે પડતર કિંમત એની જે 60 થી 65% સુધીની રાખેલી છે એની કરતાં એની જે પડતર કિંમત છે એ પોસિબિલિટી એવી ખરી કે ઓછી પણ આવે. તો જે સ્થાપિત ધોરણો છે એ ઘણી વખત કેવા હોય છે, તો કે સુધારી ઊંચા લાવવાના હોય છે. અને ઘણી વખત આ પ્રમાણેના જે ધોરણો હોય છે એ કેવા થતા હોય છે, તો કે અસરકારક રીતે સાબિત થતા હોય છે અને વધુ સારા પરિણામ શું કરે છે, તો કે આપી શકતા હોય છે. આમ આખા આપણા જે અંકુશનું કાર્ય છે એ અંકુશનું કાર્ય કેવું છે મિત્રો, તો કે જે અહીંયા આ બધા વિચલન આવેલા હતા એ વિચલનોને શોધવાના, એ વિચલનોને શું કરવામાં આવે છે, તો કે દૂર કરવામાં આવે છે. અને વિચલનોને શોધી એટલું જ પૂરતું નથી, પરંતુ એ વિચલનોને શું કરવાના છે, તો કે દૂર કરવાના છે. અને એકમને, આપણો જે એકમ છે ધંધાકીય એકમ, એ એકમને શું કરવાનું છે, તો કે એકમોની ધ્યેય શુદ્ધિ, એ એકમને એના પોતાના ધ્યેય શુદ્ધિ લઈ જવાનું હોય છે એની કામગીરી. અને આમ અંકુશ એ શું છે, તો એક વિધાયક પ્રક્રિયા છે, બરાબર. તો આના ઉપરથી મિત્રો ખ્યાલ આવે કે અંકુશ એ કોઈ પણ ધંધાકીય એકમની અંદર આયોજનથી લઈને અંતિમ કાર્ય સુધીની અંદર અંકુશની પ્રક્રિયા, એટલે કે જે આપણું અંકુશ અંતિમ કાર્ય છે એ દરેકે દરેકની અંદર અંકુશ એ કેવા પ્રકારનું મહત્વનું પરિબળ અહીંયા થતું હોય છે એ આપણને આ ચેપ્ટરના સમગ્ર તારણ ઉપરથી ખ્યાલ આવતો હોય છે. તો અહીંયા આપણે આ ચેપ્ટરના અંતિમ અંકુશના પ્રક્રિયાના તબક્કાઓ કે જેની અંદર બાકી રહેલા 3 આપણે તબક્કાને અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. અને આ સાથે મિત્રો આપણે આપણા ચેપ્ટરને સમાપ્ત કરીએ છીએ, પૂર્ણ કરીએ છીએ. મળીએ મિત્રો હવે નવા ચેપ્ટર સાથે, એટલે કે ચેપ્ટર નંબર 8 સાથે નવા ટોપિકની અંદર, નવા વિડીયોની અંદર. ત્યાં સુધી જોતા રહો આપણી યુટ્યુબ ચેનલ, એકમાત્ર યુટ્યુબ ચેનલ આર્યમ એજ્યુકેશન.